હવે જઈએ સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે કે જ્યાં રાજીવ સાતવ નિવેદન આપી રહ્યા છે. પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશન, લોકલ બોડી કે જો ચુનાવ હૈ ઇસકી સમીક્ષા હમ આને વાલે દો દિન મેં કરને વાલે હૈ. જો કિસાનો કા, ખેડૂતો કા જો સવાલ હૈ, જિસ પ્રકાર સે યે કાલે કાનૂન પાસ હુએ ઉસકે ખિલાફ કા આંદોલન કા આપને કલ દેખા હોગા કે પ્રદેશ દ્વારા માનનીય ગવર્નર કો જ્ઞાપન દિયા ગયા. આને વાલે સમય મેં તાલુકા ઓર જિલ્લા સ્તર પર યે આંદોલન હમ કરેંગે ઓર પ્રદેશ સ્તર કા ભી આંદોલન હોગા. ઓર જો લોકલ બોડીઝ કી ઇલેક્શન્સ હૈ, પેટા ચૂંટણી હૈ, ઇનકી તરફ હમારા ફોકસ હૈ. હમ યે સભી જીતને કી દિશા મેં હમારા પ્રયાસ શરૂ હૈ. ઓર સબસે બડી બાત જો હૈ કે ભારતીય જનતા પાર્ટી કી યે ગુજરાત મેં જો સરકાર હૈ યે પૂરી તરહ સે લોગો કે જો સહી પ્રશ્ન હૈ યે ઇનકો હલ કરને મેં પૂરી તરહ સે નાકામયાબ રહી હૈ. ઓર આને વાલે સમય મેં કોંગ્રેસ હી સહી વિકલ્પ કે રૂપ મેં ઉભરેગી. તકરીબન એક સાલ સે સંગઠન જો હૈ વો જિલ્લા સ્તર પર સંગઠન પૂરી તરહ સે હૈ, પ્રદેશ કા ભી હમારા સંગઠન બન ગયા હૈ. લેકિન જો તય હુઆ હૈ કે બાઈ ઇલેક્શન કે બાદ ઇસકે અનાઉન્સમેન્ટ હમ કરેંગે. લેકિન હર તાલુકા મેં, હર જિલ્લે મેં, હર જગહ પર જો જો પ્રદેશ કે જો સાથી હૈ ઉનકો ભી જિમ્મેદારી દી હૈ. ઓર યે આને વાલી બાઈ ઇલેક્શન્સ લોકલ બોડીઝ જીતના હમારા લક્ષ્ય હૈ ઉસ દિશા મેં હમ ચાલુ હૈ. થેન્ક યુ. થેન્ક યુ. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ આવી પહોંચ્યા છે અને અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓએ નિવેદન આપ્યું અને તેમાં પણ તેઓનો એ જ હુંકાર કે જે પ્રકારે જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, સાથે જ વિધાનસભાની 8 પેટા બેઠકો માટેની પેટા ચૂંટણી યોજાશે તેને લઈને તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું છે કે જે પ્રકારે કૃષિ સુધારા વિધેયક બિલનો સામે કોંગ્રેસનો દેખાવ અને ધરણા હતા તે હજુ પણ યથાવત રહેશે, કારણ કે ભાજપની સરકાર તરફથી જે પ્રકારે અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોને, તે અન્યાયને હવે અમે ન્યાયમાં બદલીશું અને ખેડૂતોની બહારે રહીને આ સમગ્ર મુદ્દા પર અમે હંમેશા લડતા રહીશું.